મિત્રો, આપણે જે આગળના લેક્ચરમાં જોયું બરાબર, પ્રતિભા સંપન્ન લોકોને ઓળખવાની જે છે પ્રક્રિયા, એના લક્ષણો અને સ્વરૂપ વિશે જે છે માહિતી મેળવી, તો બુદ્ધિઆંકનું વિતરણ આપણે આગળ જોયું હતું. તો બુદ્ધિઆંકનું વિતરણ કેવી રીતે કરવામાં આવે છે? મનોદુર્બળતાથી જે છે પ્રતિભા સંપન્ન તરફ કરવામાં આવે છે, એટલે કે અતિ મંદ તરફથી જે છે પ્રતિભા સંપન્ન તરફ કરવામાં આવે છે. તો એમાંથી આપણે જે છે પ્રતિભા સંપન્ન બાળકો વિશે માહિતી મેળવી, તેને વાતાવરણમાંથી આપણે કેવી રીતે ઓળખી શકીએ, અથવા તો વાતાવરણમાં એનું કાર્ય કૌશલ્ય કેવું હોય છે બરાબર, આ વિશે જે છે એના વિવિધ લક્ષણો, શિક્ષકોનો અભિપ્રાય, માતા પિતાનો અભિપ્રાય, શાળાકીય નોંધો બરાબર, આવા જે છે લક્ષણો વિશે માહિતી મેળવી. તો આવી જ રીતે જે છે પ્રતિભા સંપન્નતાની સાથે સાથે જે છે 2.2 વસ્તીના પ્રમાણમાં 2.2% લોકો જે છે મનોદુર્બળ પણ જોવા મળે છે. મનોદુર્બળ એટલે માનસિક રીતે પછાત, જે લોકોનું જે છે શારીરિક ઉંમરની સરખામણીમાં જે છે માનસિક ઉંમર જે છે એ નિમ્ન કક્ષાની જોવા મળે, અથવા તો એના કરતા ઓછી જોવા મળતી હોય, આવા લોકોને જે છે માનસિક રીતે દુર્બળ લોકો કહેવામાં આવે છે. તો આ મનોદુર્બળતાના પ્રકારો પણ દર્શાવવામાં આવે છે બરાબર. મનોદુર્બળતા હોય છે એમાં પણ જે છે 4 પ્રકારો દર્શાવવામાં આવે છે, અને દરેક પ્રકારો પ્રમાણે દરેક બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિના જે છે એ લક્ષણો પણ અલગ અલગ જોવા મળે છે, જેના વિશે આપણે માહિતી મેળવીશું. તો એ પહેલા મનોદુર્બળ કોને કહેવાય જોઈએ. મનોદુર્બળતાને બુદ્ધિમંદતા અથવા માનસિક પછાતપણ પણ કહે છે. મનોદુર્બળતાને શું કહેવામાં આવે? બૌદ્ધિક મંદતા, બુદ્ધિમંદતા બરાબર, અને સાથે સાથે માનસિક પછાતપણ પણ કહેવામાં આવે છે. આવા બાળકોની બુદ્ધિ ઓછી હોવાથી પર્યાવરણમાં તેમને જાત જાતના પડકારોનો સામનો કરવો પડે છે, અને આવા બાળકો હોય છે માનસિક રીતે પછાત બાળકો, એની બુદ્ધિ ઓછી હોવાથી બરાબર સામાન્ય સરેરાશ લોકોની અથવા તો બાળકોની કમ્પેરિઝનમાં જે છે બુદ્ધિ ઓછી હોવાથી એને પર્યાવરણમાં જે છે સામાન્ય જે આપણે કાર્ય કરી શકતા હોય એના માટે કેવું થઈ જાય, વિશિષ્ટ એટલે કે અઘરું થઈ જાય બરાબર. એના કારણે એને જે છે જાત જાતના પડકારોનો સામનો કરવો પડે છે. તો આ પડકારો કેવા હોય? આવેગિક હોય, સામાજિક હોય બરાબર, આંતરક્રિયાને લગતા હોય, અથવા તો કોઈ પણ શૈક્ષણિક સિદ્ધિને લગતા હોય બરાબર, જે કાર્ય આપણે સામાન્ય લોકો સરળતાથી કરી શકતા હોય અથવા સામાન્ય બાળકો સરળતાથી સમજી શકતા હોય. તો આ માનસિક રીતે પછાત જે બાળકો હોય એને જે છે વારેવારે આવા પડકારોનો સામનો કરતો હોય એવું જોવા મળતું હોય છે. અમેરિકન સાયકાટ્રી એસોસિએશન APA દ્વારા અપાયેલી વ્યાખ્યા અનુસાર મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે, કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. જો APA છે બરાબર, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, આ જે છે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન જે છે એ મનોવિકૃતિ સાથે સંકળાયેલું આખું સંગઠન છે બરાબર, અમેરિકામાં આવેલું. અને એમાં જે છે જુદા જુદા દેશના સાયકોલોજિસ્ટ અથવા સાયકેટ્રિક હોય તે સંકળાયેલા હોય છે, અને એની પાસે જે આવતા દર્દીઓ હોય છે એના લક્ષણોને આધારે અથવા તો મનોવિકૃતિ થવાના જે છે કારણોને આધારે જે છે એ રોગોનું વર્ગીકરણ દર્શાવવામાં આવે છે બરાબર. તો આમાં સાથે સાથે મંદ બુદ્ધિના બાળકોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો APA આપેલી વ્યાખ્યા અનુસાર જે છે મનોદુર્બળતા એટલે શું? કે મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા છે બરાબર. આ જે છે એક મંદ બુદ્ધિપણું છે, એટલે કે એમાં બુદ્ધિઆંક જે છે બાળકોમાં ઓછો જોવા મળે છે, કે મનોદુર્બળતા માનસિક રીતે દુર્બળ એટલે મનોદુર્બળ છે, એ સામાજિક એ સાધારણ બૌદ્ધિક કાર્યોમાં અધૂરપ છે. મનોદુર્બળતા શું છે? કે સાધારણ જે બૌદ્ધિક કાર્યો હોય બરાબર એમાં અધૂરપ જે છે એની નિશાની દર્શાવે છે. દાખલા તરીકે પહેલા ધોરણમાં ભણતું બાળક હોય તો એને 1-10 આંકડા જે છે, સામાન્ય બાળક હોય તો 1-10 આંકડા ઉપરાંત જે છે એ અક્ષર ઓળખ અને આવું જે છે સામાન્ય એનામાં બુદ્ધિ હોય છે. પરંતુ જે લોકો મનોદુર્બળ હોય, માનસિક રીતે પછાત હોય, જો આખા વર્ગમાં આવું બાળક હોય તો એને સરળતાથી આંકડા આપણે જે છે વારંવાર શીખવાડીએ અથવા તો વારંવાર એકને એક બાબતનું રિવિઝન કરવા છતાંય જે છે યાદ રહેતું નથી, અથવા તો શીખવામાં જે છે કંઈકને કંઈક જે છે પછાત જોવા મળતો હોય બરાબર. સામાન્ય બાળકો હોય એને 1 કે 2 વખત શીખવાડવામાં આવે તો એ શીખી જાય છે, પરંતુ આવા જે માનસિક રીતે પછાત બાળકો હોય બરાબર એને વારંવાર આવું શીખવાડવામાં આવે તો એ સાધારણ કાર્ય પણ શીખી શકતા નથી, એટલે અધૂરપ દર્શાવે છે. ઉપરાંત કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, તો અધૂરપ જે છે માનસિક અધૂરપ ઉદ્ભવે ત્યારે જે વિકાસાત્મક તબક્કા હોય છે, બાળકના બુદ્ધિના જે વિકાસાત્મક તબક્કા હોય છે બરાબર. તો જ્યારે જે ગર્ભાવસ્થાથી જે છે આ વિકાસાત્મક તબક્કા શરૂ થાય છે બરાબર. જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ માતા છે ધૂમ્રપાન કરતી હોય અથવા તો આલ્કોહોલિક હોય બરાબર, તો ત્યારે જે છે બાળકમાં મગજનો વિકાસ થતો હોય, સાથે સાથે જે છે એનામાં બુદ્ધિની
પણ કઈક પછાતપણું જોવા મળે, અમુક જે છે વારસાગત લક્ષણો હોય, પેઢી દર પેઢી જે છે અમુક માનસિક રોગો ચાલી આવતા હોય છે, બરાબર? તો એના કારણે પણ વિકાસાત્મક તબક્કામાંથી બરાબર જનીનની ખામીના કારણે પણ મંદબુદ્ધિના બાળકો જોવા મળે છે. આ ઉપરાંત જન્મ બાદ, બરાબર, જન્મ બાદ જે વિકાસાત્મક તબક્કા હોય એમાં બાળકને પોષણ મળવું જે છે અતિ આવશ્યક છે. તો એમાં આયોડિનની ખામી હોય અથવા તો કોઈ પણ એવી એવા પોષક તત્વોની ખામી હોય, બરાબર, તો જેના કારણે ફોલિક એસિડ છે આ બધાની ખામીથી જે છે મંદબુદ્ધિ અથવા મનોદુર્બળતા જે છે જોવા મળતી આવતી હોય એવું જોવા મળે છે, બરાબર. વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. જે અધ્યયન, બરાબર, અધ્યયન એટલે આપણે કંઈ પણ શીખવું ભણવું, બરાબર, અધ્યયન અથવા તો સામાજિક અનુકૂલન. સામાજિક અનુકૂલન એટલે આપણે જે સમાયોજન સાધીએ છીએ તે સામાન્ય બાળક હોય, બરાબર, તો એ જે છે 2-3 વર્ષ સુધી તોફાન કરે તો એ થોડોક સારું પ્રમાણમાં એમ સારું દેખાય કે બાળક જે બાળક છે તો તોફાન કરે, બરાબર, નોર્મલ બાબત છે. પરંતુ જે મંદબુદ્ધિના બાળકો હોય એની શારીરિક ઉંમર તો વધતી જ હોય છે, બરાબર. શારીરિક ઉંમર જેમ જન્મ થાય ત્યારથી એની શારીરિક ઉંમર વધતી જાય છે, સાથે સાથે માનસિક વિકાસ છે એ અમુક ઉંમરે સ્થગિત થઈ જાય છે, બરાબર. એ હોય જે છે એ 12 વર્ષનો, પરંતુ વર્તન કેવું કરે 3 કે 4 વર્ષના બાળક જેટલું જેવું વર્તન કરતો હોય, બરાબર, તો એ જે છે એ સામાજિક અનુકૂલનમાં જે છે પડકારરૂપ સાબિત થતું હોય એવું જોવા મળે છે, બરાબર. તો આ જે છે અનુકૂલનમાં પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે, આ એમાં પરિપક્વતામાં મંદતા દર્શાવે અથવા તો જે છે સામાજિક અનુકૂલન અને અધ્યયન બંનેમાં જે પરિપક્વતા હોવી જોઈએ સામાન્ય બાળકોની કમ્પેરિઝન, એ પરિપક્વતા આવતી નથી અને બેમાં જે છે મંદતા દર્શાવે એટલે કંઈક પછાતપણું દર્શાવતો એવું જોવા મળે છે. અને આ જે છે બૌદ્ધિક મંદતા અથવા તો મનોદુર્બળતાની વ્યાખ્યા જે છે એ આપેલી કહી શકાય કે મંદબુદ્ધિપણું એ મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધુરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે અને અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે એવું કહી શકાય છે એપીએની વ્યાખ્યા પ્રમાણે, બરાબર. આ ઉપરાંત જોઈએ તો સામાન્ય રીતે 70થી ઓછા બુદ્ધિઆંકવાળી જે વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી ન શકતી હોય એ વ્યક્તિને બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જેનો બુદ્ધિઆંક જે છે 70થી નીચે હોય, બરાબર, તો એવા લોકો જે છે પોતાની રોજિંદી ક્રિયાઓ એટલે સવારમાં જાગીથી સૂવે ત્યાં સુધી જે છે એ પોતે જે આપણી જીવનશૈલી સાથે સંકળાયેલી બાબત હોય, દાખલા તરીકે બ્રશ કરવું, વાળ વોળવા, કપડાં પહેરવા, બરાબર, તો આ બધી રોજિંદી ક્રિયાઓમાં જે છે એ પોતે જાતે ન કરી શકતી હોય અને કંઈક ને કંઈક મુશ્કેલી અનુભવતી હોય તો આવી વ્યક્તિને જે છે મંદ બુદ્ધિના લોકો અથવા તો બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. આવી વ્યક્તિ અન્ય સામાન્ય લોકોની જેમ પ્રવૃત્તિ કરી શકતી નથી, એટલે આવી જે મંદ બુદ્ધિ ધરાવતી હોય અથવા તો જે તે બૌદ્ધિક મંદતા ધરાવતી હોય એવી વ્યક્તિ સામાન્ય લોકોની જેમ સરેરાશ કાર્ય કરી શકતી નથી. અમેરિકન મંડળ અને અમેરિકન સાયકાટ્રિક એસોસિએશને મનોદુર્બળતા અંગે નિદાનના ચોક્કસ ધોરણો અને પદ્ધતિઓ નક્કી કરેલ છે. અને આપણે જો મનોદુર્બળતા વાળા બાળકોને ઓળખવા હોય તો એના માટે જે છે એક ચોક્કસ માપદંડ છે, બરાબર, અમુક જે છે એ માપદંડને આધારે જે છે એ આપણે ઓળખી શકીએ છીએ. તો આ જે છે માપદંડ બહાર પાડવાનું કાર્ય કોણ કરે? અમેરિકન મંડળ અને અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન જે છે, બરાબર, એપીએ દ્વારા જે છે આવી માપદંડોની ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ મનોદુર્બળતાના પ્રકારો અને એના જે છે લક્ષણો આ અંગે માહિતી મેળવશું. તો મનોદુર્બળતાના જે છે 4 પ્રકારો પાડવામાં આવે છે. પહેલું જે છે હળવી મનોદુર્બળતા, બરાબર, તો હળવી મનોદુર્બળતા ધરાવતો એ લોકોનો બુદ્ધિઆંક જે છે 50-69 નો જોવા મળે છે. ઉપરાંત જે છે બીજી મધ્યમ મનોદુર્બળતા, બરાબર, તો આ જે છે 35-49 નો બુદ્ધિઆંક ધરાવતા જે બાળકો હોય એને જે છે મધ્યમ મનોદુર્બળતા ધરાવતા હોય એવું કહી શકાય છે. તીવ્ર મનોદુર્બળતા 20-34 સુધીનો બુદ્ધિઆંક ધરાવતો એ લોકો જે છે તીવ્ર મનોદુર્બળતાથી પીડાતા હોય છે. અને અતિ તીવ્ર મનોદુર્બળતા જેની હોય છે એનો બુદ્ધિઆંક જે છે એ 20થી ઓછો જોવા મળે છે. આ પ્રમાણે જે છે એણે આ જે છે સાયકેટ્રિક એસોસિએશને જે છે માપદંડ આપેલા છે કે એટલા જે માપદંડમાં આવતા હોય બુદ્ધિઆંક પ્રમાણે, બરાબર, તો એની જે છે આવી આ કક્ષા દર્શાવેલી છે. કઈ? હળવી, મધ્યમ, તીવ્ર, અતિ તીવ્ર જે છે એ કક્ષાઓ કહી શકાય. તો મનોદુર્બળતાના લક્ષણો આ કક્ષાને આધારે જે છે એ અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન, બરાબર, એપીએ દ્વારા જે છે અમુક લક્ષણો બહાર પાડવામાં આવે. લક્ષણોને આધારે આપણે જે છે સામાન્ય રીતે ઓળખી શકીએ કે આ બાળક જે છે માનસિક રીતે જે પછાતપણું ધરાવે છે અથવા તો માનસિક રીતે
માનસિક રીતે મનોદુર્બળતાનો સામનો કરે છે એવું જે છે આપણે કહી શકીએ છીએ બરાબર તો એમાં જોઈએ આપણે લક્ષણોમાં તો પહેલું લક્ષણ કયું છે કે કાર્યના કાર્યનો પ્રકાર બરાબર પછી એમાં જે છે કાર્યનો પ્રકાર જોઈએ આ કક્ષા મુજબ જે લક્ષણો દર્શાવી શકાય છે એમાં કાર્યનો પ્રકાર છે સ્વસહાયક કૌશલ્યો બરાબર સ્વસહાયક કૌશલ્યો હોય તો હળવી કક્ષા જે છે 50 થી 69 બરાબર તો એનો બુદ્ધિઆંક કેટલો હોય 50 થી 69 હોય બરાબર તો એના સ્વસહાયક કૌશલ્યો કેવા હોય જાતે ખાય છે જાતે કપડાં પહેરે છે અને સ્વચ્છતાની અને મળમૂત્રની જરૂરિયાતો જાતે સંભાળે છે સ્વસહાયક કૌશલ્યો એટલે કે પોતાને સહાયરૂપ જે કૌશલ્યો હોય તો એનો જે છે બુદ્ધિ આવા લોકો હોય એનો બુદ્ધિઆંક જેનો 50 થી 69 હોય બરાબર તો એ લોકોમાં સ્વસહાયક કૌશલ્યોનો કેટલો વિકાસ થઈ શક્યો હોય કે પોતે પોતાના જાતની સંભાળ રાખી શકે છે બરાબર અમુક મર્યાદા સાથે જાતે ખાય જાતે કપડાં પહેરે પોતાના જે મળમૂત્રની જરૂરિયાત છે એ જાતે જે છે સંભાળી શકે છે અને જાતે સંભાળે છે એટલે એનામાં સ્વસહાયક કૌશલ્યો વિકસેલા હોય હળવી મનોદુર્બળતાની કક્ષામાં જેનો બુદ્ધિઆંક જે છે 50 થી 69 વચ્ચે હોય છે તેવા બાળકો પછી મધ્યમ કક્ષામાં જોઈએ તો આવા આ બાળકો હોય છે જેનો બુદ્ધિઆંક 35 થી 49 હોય છે બરાબર તો એનામાં સ્વસહાયક કૌશલ્યોનો વિકાસ કેવી રીતે થયો હોય છે તો જાતે ખાવા કપડાં પહેરવામાં મુશ્કેલી પડે છે તાલીમની જરૂર પડે છે તાલીમ મળ્યા પછી જાતે કરી શકે છે તો મધ્યમ મનોદુર્બળતા ધરાવતા જે બાળકો હોય છે બરાબર 35 થી 49 ની વચ્ચે હોય છે તો આવા બાળકો જે છે એનામાં સ્વસહાયક કૌશલ્ય એટલે કે પોતાની જાતની સંભાળ રાખવામાં એ લોકોને શું થાય મુશ્કેલી પડે બરાબર પરંતુ તાલીમ આપે પછી જે છે જાતે કપડાં પહેરી શકે છે જાતે ખાઈ શકે છે અને પોતાની જાતની સંભાળ રાખી શકે છે પરંતુ આવા લોકોને તાલીમની જરૂર પડે છે જ્યારે 50 થી 69 ની વચ્ચે હોય તો એનામાં સ્વસહાયક કૌશલ્ય જે છે એ વિકસેલું હોય એવું કહી શકાય છે પરંતુ આવા જે છે મધ્યમ કક્ષા મનોદુર્બળતા ધરાવતા બાળકોને તાલીમની જરૂર પડે છે ઉપરાંત તીવ્ર મનોદુર્બળતામાં જોઈ તો જે છે ગણ્યા ગાંઠ્યા કૌશલ્યો ધરાવે છે અથવા કદાચ ન પણ ધરાવે અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે જો આવા આ બાળકો જે છે એમાં સ્વસહાયક કૌશલ્ય કેવી રીતે વિકસેલું હોય કે ગણ્યા ગાંઠ્યા કૌશલ્યો કદાચ ધરાવે તો અમુક વખત ન પણ ધરાવે બરાબર અમુક વખત ધરાવતો હોય કેમ કે એ પ્રકારનું એનું પર્યાવરણ હોય બરાબર જે એના ફેમિલીનો સપોર્ટ હોય એ સારા પ્રમાણમાં મળતો હોય તો અમુક જે છે અમુક પ્રમાણમાં જે છે પોતે સ્વસહાયક કૌશલ્ય ધરાવતો હોય પરંતુ જેનું પર્યાવરણમાં આ પ્રકારનો સપોર્ટ ન હોય તો એવા બાળકો જે છે આવા કોઈ પણ સ્વસહાયક એટલે પોતાની જાતને સંભાળ રાખવાના જાતે ખાવું કપડાં પહેરવા બરાબર આવા પ્રકારની જે છે જાત સંભાળના કૌશલ્યો જે છે ધરાવતા ન પણ હોય એવું કહી શકાય છે આ ઉપરાંત જે છે અતિ તીવ્રમાં જોઈએ તો આ કૌશલ્ય જોવા મળતા નથી આ જે છે એકદમ ગંભીર મનોદુર્બળતા કહી શકાય બરાબર એટલે એક પણ પ્રકારના કૌશલ્યો સ્વસહાયક કૌશલ્ય આ કક્ષામાં આપણને જોવા મળતા નથી હવે તો બીજું કૌશલ્ય કયું છે વાણી અને પ્રત્યયનનું કૌશલ્ય બરાબર તો વાણી અને પ્રત્યયનના કૌશલ્યમાં આપણે જોઈએ તો હળવી મનોદુર્બળતા ધરાવતા બાળકો હોય તો એનામાં જે છે કેવી રીતે હોય વાણી એટલે બોલવું બરાબર ભાષા ઓળખવી અને એ પ્રમાણે પ્રેઝન્ટેશન પ્રત્યયન એટલે આંતરક્રિયા કરવી વડીલો સાથે મિત્રો સાથે બરાબર આજુબાજુના પર્યાવરણ સાથે એ આંતરક્રિયા કેવી રીતે કરે છે જોઈએ તો આમાં જે છે 50 થી 69 વાળી કક્ષામાં જોઈએ હળવી મનોદુર્બળતામાં જોઈએ તો બીજાઓના સંદેશાને ઝીલે છે પોતે પણ સંદેશો મોકલે છે અન્યોની વાત સમજી લે છે પર પૂરતું ભાષાનું જ્ઞાન છે બરાબર જેનું જેને જે છે 50 થી 69 ની જે છે એ કક્ષામાં હોય છે જે બાળકો બરાબર મનોદુર્બળતા ધરાવતા હોય છે એ છે પોતાના સંદેશાઓ બીજાને મોકલે છે બીજાના સંદેશાઓ સમજે છે ભાષાનું જે છે પૂરતું ઠીક ઠીક એનામાં જ્ઞાન હોય છે એવું કહી શકાય છે તો મધ્યમ મનોદુર્બળતામાં જોઈએ તો એમાં શું હોય કે સંદેશાની આપ લે કરી શકે છે ભાષાનું ઠીક જ્ઞાન છે પણ તેને બોલવામાં મુશ્કેલી નડે છે બીજાને બીજાના જે છે સંદેશાઓ સમજી શકે છે અને પોતે પણ સંદેશો મોકલી શકે છે પરંતુ એને જે છે ભાષાનું ઠીક જ્ઞાન હોય છે અમુક પ્રકારનું એના કારણે એને જે છે બોલવામાં મુશ્કેલી નડે છે તોતરા પણ હોય જીભ જલાતી હોય બરાબર આવા પ્રકારના જે છે મંદબુદ્ધિના બાળકો હોય એમાં લક્ષણો જોવા મળતા હોય છે હવે જોઈએ ત્રીજી કક્ષામાં તીવ્ર મનોદુર્બળતામાં બરાબર મર્યાદિત પ્રમાણમાં જ બીજાની વાત સમજે છે પોતાના કેટલાક જ વિચારો કહી શકે છે વાણીની અભિવ્યક્તિ નબળી હોય છે બરાબર તો આવા લોકો હોય એ મર્યાદિત પ્રમાણમાં પોતાના જે છે લક્ષણો બીજાને જણાવી શકતા હોય પ્રત્યયનનો અભાવ જોવા મળતો હોય એવું કહી શકાય છે અને આ જે છે અતિ તીવ્ર બાળકો એવો હુંકાર કરતા હોય એવું જોવા મળે છે એટલે કે એ લોકો જે છે એ
ઈશારા થી અથવા તો એક પણ કોઈ પણ રડી એવી બધી પ્રતિક્રિયા કરીને જે છે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવતા હોય એવું જોવા મળે છે। હવે જોઈએ તો આ આ ચારેય કક્ષામાં જે છે બાળકો હોય બરાબર તો એનો અભ્યાસનું કૌશલ્ય કેવું વિકસેલું હોય તો અભ્યાસ જે છે ઉત્તમ શિક્ષણ આ જે છે અભ્યાસ અળવી મનોદુર્બળતામાં કેવો હોય કે ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ હોય તો 3 થી 6 ધોરણ સુધી ભણી શકે છે। આવા બાળકો કેટલું ભણી શકે કે ઉત્તમ જો શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે પ્રોત્સાહક એકદમ બરાબર ફેમિલીનો સપોર્ટ સાથે સાથે શાળાનું વાતાવરણ બંને જો સરભર હોય તો જે છે 3 થી 6 ધોરણ સુધી ભણી શકે છે બરાબર। તો આ જે છે મધ્યમ કક્ષાવાળા બાળકો છે વિદ્યાર્થી કૌશલ્ય અલ્પ હોય છે તેઓ વધુમાં વધુ 1 કે 2 ધોરણ સુધી ભણી શકે છે। મધ્યમ મનોદુર્બળતા ધરાવતા બાળકો જે છે 1 કે 2 ધોરણ સુધી ભણી શકે છે અને તીવ્ર મનોદુર્બળતા ધરાવતા બાળકો જે છે એ ભણી શકતા નથી। આમાં જે છે આ કૌશલ્ય શક્ય જ નથી બરાબર। આ બાળક જે છે પોતાની જાતની સંભાળ ન રાખી શકે તો શાળાના પર્યાવરણમાં પ્રવેશવું એના માટે મુશ્કેલી ભર્યું બનતું હોય છે। એટલા માટે આમાં અભ્યાસી કૌશલ્ય અભ્યાસનું કૌશલ્ય જે છે શક્ય બનતું નથી બરાબર। ઉપરાંત જે છે સામાજિક કૌશલ્ય જોઈએ તો અભ્યાસ જોઈએ ઉપરાંત સામાજિક કૌશલ્ય જે છે કેવા પ્રમાણમાં ધરાવતા હોય તો જે સમાયોજન સાધવાનું ઝડપથી શીખે છે અને મિત્રો ધરાવે છે। હળવી મનોદુર્બળતા વાળા બાળકો હોય છે 50 થી 69 ની કક્ષામાં બરાબર તો એ જે છે મિત્રો બનાવતા શીખે છે પછી સામાજિક જે છે સમાયોજન સાધે છે બરાબર। જે પર્યાવરણ હોય એમાં જે છે મહદ અંશે અમુક મુશ્કેલી સાથે પણ એ સમાયોજન સાધી શકે છે બરાબર। ઉપરાંત જે છે મધ્યમ કક્ષામાં જોઈએ તો મિત્રો બનાવી શકે છે પણ તેમની તેથી તે ઘણી સામાજિક પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવે છે। આ જે છે મધ્યમ કક્ષાના બાળકો હોય મનોદુર્બળતા ધરાવતા હોય બરાબર કે જેઓનો ઉદ્યાન જે છે 35 થી 49 હોય તો એ જે છે મિત્રો તો બનાવે છે પણ એને ઘણી બધી સામાજિક પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવે છે। એટલે કે ભીડ વાળું વાતાવરણ હોય બરાબર કે અમુક જે છે કે લોકમેળા હોય અથવા તો કોઈ પણ પ્રસંગ હોય સામાજિક પ્રસંગ હોય રાષ્ટ્રીય કાર્યક્રમો હોય બરાબર તો આવા બાળકોને ગભરાટ મુશ્કેલી અથવા તો થથરાતા હોય એવું પણ જોવા મળતું હોય છે બરાબર। એકદમ જે છે કોન્ફિડન્સનો અભાવ હોવાથી આવું થતું હોય એવું જોવા મળે છે। ઉપરાંત જે છે હવે જોઈએ તો તીવ્ર કક્ષામાં મિત્ર બનાવી શકતો નથી સામાજિક આંતરક્રિયા કરતો નથી બરાબર કેમ કે એના માટે જે છે એ શાળાએ જવું શક્ય નથી બરાબર અભ્યાસના કૌશલ્યમાં। એટલા માટે જે છે ભણી શકતો નથી અને મિત્રો પણ બનાવી શકતો નથી કેમ કે આવા બાળકો જે છે સામાન્ય રીતે સામાજિક આંતરક્રિયામાં ઉણપ જણાતા હોય છે એટલે સમાયોજન સાધવામાં પણ એને મુશ્કેલી પડે છે એટલે મિત્રો ધરાવતો નથી અને આ તીવ્ર મનોદુર્બળતા ધરાવતા બાળકોમાં આ જે છે શક્ય જ નથી બરાબર। હવે જોઈએ વ્યવસાયિક કૌશલ્યો તો નોકરી મેળવી ટકાવી શકે થોડી કે પૂરી સ્પર્ધા કરી શકે મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્ય કરી શકે જે છે હળવી મનોદુર્બળતા ધરાવતા હોય એવા જે બાળકો હોય બરાબર એ નોકરી મેળવી શકે ટકાવી શકે પરંતુ એ નોકરી કેવી કરી શકે જેમાં જે છે કૌશલ્ય કાંઈ પણ જોવા ન મળતા હોય એકનું એક કાર્ય વારંવાર કરવું પડતું હોય એવા કાર્ય કરી શકે। જો હમણાં જોઈએ આપણે તો રક્ષાબંધનની સિઝન આવશે બરાબર તો રાખડી બનાવવી પછી આપણે જે છે ઘર સુશોભનની વસ્તુ બનાવવી તોરણ જે છે અથવા તો એવી કોઈ પણ પડદા આવી બધી જે છે વસ્તુ બનાવવામાં જે છે આ લોકો જે આપણે ઘણી વખત જોતા હોય એનજીઓ વાળાને એવું જે છે શાળામાં આવીને આના વિશે આપણને સમજૂતી મેળવતા હોય રાખડી વેચાણ કરતા હોય તો આ રાખડીઓ જે છે આવા લોકો જે હોય મંદબુદ્ધિ ધરાવતા બાળકો હોય એને જ બનાવેલી હોય છે। એકનું એક કાર્ય વારંવાર કરવાનું હોય વારંવાર પારા ગોઠવવા અથવા તો કોઈ પણ વસ્તુની વારંવાર એકસરખી ગોઠવણી કરવી બરાબર કે જેમાં વધારે કૌશલ્યની કાંઈ જરૂર ન પડતી હોય એવું કાર્ય જે છે આ લોકો કરી શકે છે એટલે એ ટૂંકમાં એનું ગુજરાન જે છે પોતાની રીતે ચલાવી શકતા હોય એવું કહી શકાય છે। પછી મધ્યમ કક્ષામાં જોઈએ તો જો કાર્યસ્થળે કોઈનો આશ્રય મળે તો કાર્ય કરી શકે છે તેને સુસંગત પર્યવેક્ષણની જરૂર પડે છે। જો આ મધ્યમ મનોદુર્બળતા ધરાવતા જે બાળકો હોય એને કાર્યસ્થળે જો કોઈ પણ વ્યક્તિને સતત સપોર્ટમાં રાખવામાં આવે બરાબર અથવા તો એના દ્વારા જે છે યોગ્ય સજેશન આપવામાં આવે પર્યવેક્ષણ કરવામાં આવે તો આ લોકો જે છે પોતાનું ગુજરાન ચલાવી શકે છે। ટૂંકમાં એને જે છે સતત ને સતત જે છે એ પરાવલંબી જેવું જીવન કહી શકાય બરાબર સતત ને સતત એને બીજાના સપોર્ટની જરૂર રહેતી હોય છે। પછી આપણે જોઈએ તીવ્ર કક્ષામાં તો સામાન્ય રીતે નોકરી કરતો નથી મોટા ભાગે તેની સતત સંભાળ રાખવી પડે છે। આ જે છે તીવ્ર કક્ષાવાળા ભણી શકતા નથી
सामाजिक जे छे प्रत्ययनो अभाव જોવા મળે છે એટલા માટે નોકરી કરી શકતા નથી અને ઉપરાંત આપણે એની તે વારંવાર સંભાળ રાખવી પડે છે અને તીવ્ર મનોદુર્બળતાની કક્ષામાં આ બાબત શક્ય બનતી નથી બરાબર છે હવે જોઈએ તો પુખ્ત વ્યક્તિ આવા જે બાળકો જે છે પુખ્ત થાય બરાબર એટલે કે 16 વર્ષની ઉપરની ઉંમર થઈ જાય બરાબર પુખ્તતા પ્રાપ્ત કરે ત્યારે જે છે સામાન્ય રીતે હળવી મનોદુર્બળતા ધરાવતા બાળકો જે છે પરણી શકે છે એટલે પરણે છે બરાબર कारण के इजे से नौकरी करी शके छे अभ्यास करी शके छे सामाजिक आंतरक्रिया करी शके छे मित्रों बनावी शके छे बराबर એટલે જે છે સમાજમાં એનો જે છે માન સન્માન થોડા ઘણા પ્રમાણમાં જળવાઈ રહે છે એટલે એ સામાન્ય રીતે પરણે છે બરાબર મધ્યમ કક્ષાના બાળકો હોય તો સામાન્ય રીતે જે છે પરણતો નથી કેમ કે એમાં જે છે અમુક જાતે પોતાની જાતની પણ સંભાળ ન રાખી શકતા હોય બરાબર એટલે ઓબવિયસલી જે છે એ પરણતો નથી પરંતુ તીવ્ર મનોદુર્બળતા જે છે એ ઈ લગ્ન કરતો નથી અને આતિ તીવ્રમાં ઓકે શક્ય બનતું નથી બરાબર તો આ જે છે આપણે કક્ષા પ્રમાણેના લક્ષણો જોઈએ કે હળવી મનોદુર્બળતામાં મોટા ભાગના જે છે સ્વસહાય કૌશલ્યનો વિકાસ થયેલો હોય અભ્યાસનો કૌશલ્યનો વિકાસ થયેલો સામાજિક કૌશલ્યનો વિકાસ થયેલો હોય બરાબર એટલું પૂરતા પ્રમાણમાં હોય છે પરંતુ આવા જે મધ્યમ મનોદુર્બળતામાં જે કક્ષામાં બાળકો આવતા હોય 35 થી 49 ના બુદ્ધિઆંક વચ્ચે બરાબર તો આવા બાળકોને જે છે તાલીમની જરૂર પડે છે તાલીમ આપવામાં આવે તો એ જે છે અમુક કાર્ય કરી શકે છે પરંતુ તીવ્ર મનોદુર્બળતાના બાળકોમાં જે છે અભ્યાસ સ્વસહાય કૌશલ્ય આવા કોઈ પણ કૌશલ્યનો વિકાસ થતો નથી અને અતિ તીવ્ર મનોદુર્બળતાવાળા બાળકો જે છે એ એમાં એક પણ કૌશલ્ય જે છે શક્ય બનતું નથી આવું વર્ગીકરણ જે છે એપીએ પ્રમાણેની જે ગાઈડલાઈન છે એના લક્ષણોમાં આવું જોવા મળતું હોય છે મન બુદ્ધિની મંતા ઉપર જણાવેલી કક્ષામાં બુદ્ધિઆંક જે વિસ્તાર આપ્યા છે તેને જળ રીતે સમજવાના નથી બરાબર આ જે છે બુદ્ધિઆંક આપ્યા એને જળ રીતે સમજવાના નથી કેમ કે કોઈ પણ સ્થળ પ્રમાણે અથવા તો કાળ પ્રમાણે અથવા તો પર્યાવરણ પ્રમાણે બરાબર જો બાળકને જે છે અતિશય સારું માતા પિતા દ્વારા પ્રેમ ભર્યું વાતાવરણ આપવામાં આવે તો ક્યારેક જે છે હળવી મનોદુર્બળતા ધરાવતા બાળકો જે છે અમુક કૌશલ્યમાં પારંગત પણ થઈ ગયેલા જોવા મળતા હોય એટલે આને છે ચોક્કસ જળ રીતે વળગી રહેવાનું નથી કે આ પ્રમાણે હોય બરાબર કેમ કે મનોવિજ્ઞાનના કોઈ પણ પરિણામો હોય બરાબર સંશોધનો થયેલા હોય અથવા તો કોઈ પણ પ્રયોગો થયેલા હોય એને ક્યારેય જળ રીતે વળગી રહેવામાં આવતું નથી એની પાછળનું કારણ છે કે મનોવિજ્ઞાનના બધા જ પ્રયોગો છે માનવી ઉપર થાય અને માનવીના વર્તન ઉપર થાય બરાબર તો જેવું પર્યાવરણ હોય એવું માનવી વર્તન કરતો હોય એટલે એના પર્યાવરણ એટલે એના પરિણામોમાં પણ જે છે થોડા ઘણા અંશે પરિવર્તન થવાની શક્યતા હોય એટલે કોઈ પણ પરિણામો હોય તો એને જે છે આપણે વિજ્ઞાનની જેમ જળ રીતે જે છે વળગી રહેવાનું નથી મંદતા હળવી મધ્યમ કે તીવ્ર છે એ નક્કી કરવા માટે એ મુદ્દો વધારે મહત્વનો છે કે વ્યક્તિ રોજબરોજના જીવનમાં કેવું કાર્ય કરી શકે છે તો આપણે જે છે મનોદુર્બળતા નક્કી કરવી હોય કે એની કક્ષા નક્કી કરવી હોય કે કેવી છે હળવી મનોદુર્બળતા ધરાવે છે મધ્યમ મનોદુર્બળતા ધરાવે છે તીવ્ર મનોદુર્બળતા ધરાવે છે કે અતિ તીવ્ર મનોદુર્બળતા ધરાવે છે આવું આપણે નક્કી કરવું હોય તો શેના આધારે કરી શકીએ કે જે તે બાળકનું વર્તન જોઈને અથવા તો એના જે છે કાર્યનો એ કાર્ય કરે છે તો કેવા પ્રકારનું કાર્ય કરી શકે છે એને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા સરળતાથી કરી શકે છે કે કેમ બરાબર આ બધા અવલોકનના આધારે જે છે આપણે એની કક્ષા જે છે મનોદુર્બળતાની કક્ષા નક્કી કરી શકીએ છીએ આ કક્ષા વિશેનો આખરી નિર્ણય બુદ્ધિઆંક કરતા જીવનના કાર્યો કરવાના કૌશલ્યો ઉપર વધારે આધાર રાખે છે કે કક્ષાઓ નક્કી કરવાનો ખ્યાલ જે છે બુદ્ધિઆંક ઉપરાંત જે છે એ લોકો જીવનમાં કેવા કાર્યો કરે છે અને એના કાર્યોના આધારે એના કૌશલ્યો બરાબર કેવા છે એના ઉપરથી આપણે વધારે નક્કી કરી શકીએ છીએ કે કઈ કક્ષામાં જે છે એ આવે છે બરાબર તો આ જે છે મનોદુર્બળતાના પ્રકારો સમજાવી કોઈ પણ કક્ષા વિશે માહિતી આપો બે કક્ષાઓ પૂછાય ત્રણ કક્ષાઓ પૂછાય બરાબર આવું જે છે લાંબા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે અને આ પાઠ જે છે આપણે અહીંયા પૂરો થાય છે બરાબર તો ત્રીજો પાઠ જે છે બુદ્ધિ તમને સમજાઈ ગયો છે એવું આપણે અપેક્ષા રાખી શકીએ છીએ તો આપણે આગળ જોઈએ તો બુદ્ધિનું જે છે એક વખત રિવિઝન જોઈ લે તો આપણે જે છે સૌપ્રથમ બુદ્ધિ શબ્દની સમજૂતી મેળવી હતી બરાબર તો એમાં જે છે બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિનો જે છે બુદ્ધિને અંગ્રેજી ભાષામાં ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે અને એ જ શબ્દ જે છે સૌપ્રથમ એબિંગ વોસ
નામના જે તે મનોવૈજ્ઞાનિકે આપેલો છે અને ઇન્ટેલિઝર ક્રિયાપદ બરાબર લેટિન ભાષાના એના પરથી ઉતરી આવ્યો છે. ઉપરાંત બુદ્ધિની વ્યાખ્યાઓ આપણે જોઈ હતી જુદી જુદી બરાબર. ટર્મેન, વેક્સલર, ગાર્ડનર, સ્ટર્નબર્ગ, બિની અને સાયમને આપેલી જે છે અલગ અલગ વ્યાખ્યાઓ છે. તો આ વ્યાખ્યાઓ તમારે ખાસ કરવાની છે. કોઈ પણ વૈજ્ઞાનિકના નામ સાથે તમને વ્યાખ્યા પૂછાતી હોય એવું જોવા મળે છે. લગભગ એક માર્કમાં આ વ્યાખ્યા હોય જ છે. બુદ્ધિનું સ્વરૂપ આ ઉપરાંત જે છે સામાન્ય સંભવિતતાનો આલેખ જે વસ્તી પ્રમાણે બુદ્ધિની કેટલી કક્ષા બરાબર બુદ્ધિની કક્ષા અથવા તો વસ્તીમાં જે છે અમુક કેટલા પ્રમાણમાં કઈ બુદ્ધિ ધરાવતા લોકો રહે છે બરાબર એ દર્શાવતો આલેખ જોયો. ઉપરાંત જે છે બુદ્ધિ વિશેના અભિગમો બરાબર તો એમાં સ્પીયરમેનનો બુદ્ધિ ઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ઉપરાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો પાંચ સિદ્ધાંત બરાબર. આ પાંચ સિદ્ધાંતો આપણે જોઈએ તો એમાં જે છે આ પાંચે પાંચ સિદ્ધાંતો બે માર્ક ત્રણ માર્ક માંથી પાંચ માર્ક બરાબર એમાં જે છે મોસ્ટ આઈએમપી હોઈ શકે છે. અને આ ઉપરાંત જે છે આપણે સિદ્ધાંતો ઉપરાંત જે છે ઈ શું જોઈતું બુદ્ધિઆંક બરાબર બુદ્ધિઆંકનું વિતરણ બુદ્ધિ માપન બરાબર માનસિક હોય પછી જે છે બુદ્ધિઆંકનું સૂત્ર માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા સો બરાબર. તો એ કોણે પૂછ્યું સ્ટર્ને આપેલું બુદ્ધિઆંકનું સૂત્ર. ઉપરાંત જે છે વિવિધ બુદ્ધિ કસોટી સ્ટર્નફર્ડ બિને બુદ્ધિ કસોટી વેક્સલરની જે છે બુદ્ધિ કસોટીઓ ઉપરાંત જે છે રેવનની બુદ્ધિ કસોટીઓ કોફમેનની જે છે એ બુદ્ધિ કસોટીઓ બરાબર એનું પૂરું નામ પછી રેવનની બુદ્ધિ કસોટીનું પૂરું નામ અને વેક્સલરની બુદ્ધિ કસોટીઓ જે વય જૂથ પ્રમાણે ખાસ યાદ રાખવાની છે બરાબર. ત્રણ જે છે એ આપેલી છે પુખ્ત વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટીઓ બાળકો માટેની બુદ્ધિ કસોટીઓ અને પ્રી પ્રાઇમરી બાળકો માટેની જે છે બુદ્ધિ કસોટીઓ આપેલી છે. એ ઉપરાંત હમણાં જ આપણે જોયું એમ બુદ્ધિઆંકનું વિતરણ અતિમંદતાથી પ્રતિભા સંપન્નમાં બરાબર. તો એમાં પ્રતિભા સંપન્નતાને ઓળખવાના પ્રતિભા સંપન્નતાના લક્ષણો ઉપરાંત જોસેફ રેન્ઝોલે આપેલા જે છે ત્રણ પ્રકારના જે છે એ પાસાઓ જે છે એ ઉપરાંત જે છે એ પ્રતિભા સંપન્નતાને ઓળખવાની જે પ્રક્રિયા છે બરાબર આ લક્ષણો આ જે છે એ કેક ને કેક પૂછાઈ ગયેલા છે બરાબર. માર્ચ 2020 માં એટલે બોર્ડમાં વારંવાર જે છે આ પૂછાતું હોય છે. આ ઉપરાંત જોઈએ તો મનોદુર્બળતાના પ્રકારો અને એના લક્ષણો વિશે આપણે હમણાં જ સમજૂતી મેળવી બરાબર. તો એને લક્ષણો ખાસ યાદ રાખવાનું છે. કઈ કક્ષા પ્રમાણે બાળકો જે છે કેવા લક્ષણો ધરાવે છે અભ્યાસના કૌશલ્યો હોય, સહાયક કૌશલ્યો હોય બરાબર, પુખ્ત વ્યક્તિના કૌશલ્યો હોય, વ્યવસાયિક કૌશલ્યો હોય, સામાજિક કૌશલ્યો હોય તો એ કક્ષા પ્રમાણે જે છે એનામાં જે જે તફાવત છે એ ખાસ યાદ રાખવાનું છે. અપેક્ષા છે કે તમને જે છે આ પાઠ સંપૂર્ણપણે સમજાઈ ગયો હોય. તો પણ જો પણ કઈ પ્રશ્ન હોય તો તમે જે છે એ વોટ્સએપ દ્વારા અથવા તો કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. આભાર.